જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટીની શરૂઆત કરીએ. તમે તમારી ટેક્સ્ટબુકમાં સાથે લઈને બેસી શકો છો. જુઓ હવે સ્ટોરી શું છે, જોઈએ. વન્સ ધેર વોઝ અ ડિયર લિટલ ચિકન કોલ્ડ ચિકન લિકન. વન્સ એટલે કે એક વખત, ધેર એટલે કે ત્યાં, વોઝ એટલે કે હતો, અ ડિયર એટલે કે નાનું, વહાલું, સૌથી પ્રિય હોય એવું, લિટલ એટલે કે નાનકડું, ચિકન એટલે કે મરઘીનું બચ્ચું. એક વખત ત્યાં એક નાનું, આપણને ગમે, વહાલું થાય, પ્રિય થાય એવું નાનકડું ચિકન એટલે કે મરઘીનું બચ્ચું હતું. કોલ્ડ એટલે કે બોલાવતા, લોકો એને શું બોલાવતા, ચિકન લિકન. એનું નામ શું પાડેલું હતું, ચિકન લિકન. એક વખત એક નાનકડું એવું, પ્રિય થાય એવું મરઘીનું બચ્ચું હતું, જેનું નામ શું હતું, ચિકન લિકન. સી વોઝ હોપિંગ અબાઉટ અંડર અ બિગ ટ્રી વેન અ લીફ ફેલ રાઇટ ઓન હર હેડ. સી એટલે કે તે, વોઝ હોપિંગ એટલે કે આરામ કરવો. તે આરામ કરી રહ્યું હતું કઈ જગ્યાએ, અબાઉટ અંડર અ બિગ ટ્રી. અબાઉટ એટલે કે એની આજુબાજુમાં, અંડર એટલે કે નીચે, અ બિગ ટ્રી, બિગ એટલે કે મોટું, ટ્રી એટલે કે વૃક્ષ અથવા તો ઝાડ. તે વૃક્ષની આજુબાજુ અથવા તો એની નીચે છે, એ આરામ કરી રહ્યું હતું. વેન ત્યારે જ, અ લીફ એટલે કે નાનકડું એવું પાંદડું, ફેલ એટલે કે પડ્યું, રાઇટ એટલે કે ઉપર જ, ઓન હર હેડ, ઓન એટલે કે ઉપર, હર એટલે કે તેના, હેડ એટલે કે માથા ઉપર, તે જ્યારે એક મોટા વૃક્ષની નીચે આરામ કરી રહ્યું હતું ત્યારે એક પાંદડું છે એ એક્ઝેક્ટ એની ઉપર જ, એના માથા ઉપર જ પડ્યું. તો પહેલો પેરેગ્રાફ ફરીથી રિપીટ કરી લઈએ. એક વખત એક નાનકડું મરઘીનું બચ્ચું હતું જેનું નામ ચિકન લિકન હતું. તે એક મોટા વૃક્ષની નીચે આરામ કરી રહ્યું હતું ત્યારે એક્ઝેક્ટ બરોબર તેના માથાની ઉપર એક નાનકડું એવું પાંદડું પડ્યું. જોઈએ હવે શું એક્સપ્રેશન આપે છે. ઓહ નો ધ સ્કાય ઇઝ ફોલિંગ. ઓહ એટલે કે અરે, નો એટલે કે નહીં, ઓહ નો એટલે કે અરે નહીં, અરે નહીં. ધ સ્કાય, સ્કાય એટલે કે આકાશ, ઇઝ એટલે કે છે, ફોલિંગ એટલે કે પડી રહ્યું, આકાશ છે એ પડી રહ્યું છે. સેઇડ ચિકન લિકન, સેઇડ એટલે કે બોલે છે, કોણ બોલે છે, ચિકન લિકન. એટલે કે ચિકન લિકનના મોઢામાંથી એવા શબ્દો નીકળે છે કે અરે નહીં, આ તો આકાશ પડી રહ્યું છે. ક્યારે એવા શબ્દો નીકળ્યા, કે જ્યારે છે એ એક પાંદડું છે એ એના માથા ઉપર પડ્યું. એન્ડ શી સ્ટાર્ટેડ ટુ રન. એન્ડ એટલે કે, અને શી એટલે કે તે, સ્ટાર્ટેડ એટલે કે શરૂ કરી દે છે, ટુ રન એટલે કે દોડવાનું. અરે નહીં, આ તો આકાશ પડી રહ્યું છે, એવા શબ્દો બોલીને ચિકન લિકન છે એ તરત જ દોડવાનું શરૂ કરી દે છે. શું કામ, કારણ કે તે ખૂબ જ ડરી જાય છે. બાય એન્ડ બાય એટલે કે વારા ફરતી વારા. શી મેટ, શી એટલે કે તે, મેટ એટલે કે મળે છે, કોને, હેની પેનીને. વારા ફરતી વારા તે એક પછી એક પ્રાણીઓને, એક પછી એક વ્યક્તિઓને મળે છે. જોઈએ કોને પહેલાં મળે છે, હેની પેનીને. હેની પેનીને મળ્યા પછી એના બંને વચ્ચે શું વાત થાય છે એ આપણે જોઈએ. જો શું આપેલું છે, વાય આર યુ રનિંગ. વાય એટલે કે શા માટે, આર યુ એટલે કે તમે, રનિંગ એટલે કે દોડી રહ્યા છો, તમે શા માટે દોડી રહ્યા છો. જો આ બાજુના ચિત્રમાં આપેલું છે, મોટો છે એ હેની પેની છે અને નાનો છે એ શું છે, મરઘીનું બચ્ચું એટલે કે ચિકન લિકન છે. તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન, એવું કોણ બોલે છે, હેની પેની. આમાં તમને નામ નથી આપ્યું કે આ હેની પેની બોલે છે, પણ આપણે સમજવાનું શું છે કે આ હેની પેની બોલે છે. ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ છે પડી રહ્યું છે. એન્ડ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ. અ પીસ એટલે કે ટુકડો, ઓફ ઇટ એટલે કે તેનો,
તેનો એક ટુકડો ફેલ રાઇટ ઓન માય હેડ, અને તેનો એક ટુકડો સીધે સીધો મારા માથા ઉપર પડ્યો. એવું કોણ બોલે છે? ચિકન લિકન. શું કામ? કારણ કે ડાયલોગ ઉપરથી ખબર પડી જાય છે, વાક્ય ઉપરથી, કે આ બનાવ છે, આ ઘટના છે ચિકન લિકન સાથે થઈ છે. તો આ ઘટના છે એ બોલે છે. તો કોણ બોલે છે? ચિકન લિકન બોલે છે. જોઈએ આગળ. ઓ સેડ હેની પેની. ઓ એટલે કે અરે, સેડ હેની પેની. હેની પેની આવું બોલે છે. એન્ડ સી ટુ, અને તેણી પણ આવું કરે છે. કેવું કરે છે? બિગેન ટુ રન. બિગેન એટલે કે શરૂઆત કરી દે છે. શેની શરૂઆત કરી દે છે? ટુ રન. રન એટલે કે દોડવાની, અને દોડવાની શરૂઆત કરી દે છે. વિથ ચિકન લિકન, અને કોની સાથે દોડવાની શરૂઆત કરી દે છે? ચિકન લિકનની. એટલે હવે કેટલા માણસો થઈ ગયા, કેટલા વ્યક્તિઓ થઈ ગયા? બે. ફર્સ્ટ કોણ છે? ચિકન લિકન. હવે કોણ એની સાથે જોડાણું? હેની પેની. પછી જોઈએ, બાય એન્ડ બાય, વારા ફરતી વારા, દે મેટ કોકી લોકી. દે એટલે કે તેઓ, મેટ એટલે કે મળે છે, કોકી લોકી એટલે કે જે મરઘાના નામ છે એને મળે છે. જુઓ આમાં નીચેના ચિત્રમાં તમને દેખાય છે, એક કોકી છે અને બીજો લોકી છે. નીચે વચ્ચે જે આપેલું છે એ નીચે છે એ ચિકન લિકન છે, એની બાજુમાં લેફ્ટ સાઈડમાં છે એ કોણ છે? હેની પેની. અને એની બંનેની સામે કોણ છે? કોકી લોકી છે. તો એ ત્રણેય વચ્ચેનું કન્વર્ઝેશન આપણે જોઈએ. તો વાય આર યુ રનિંગ, તમે શા માટે દોડી રહ્યા છો? ચિકન લિકન એન્ડ હેની પેની. તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન અને હેની પેની? આવું કોણ બોલે છે? કોકી લોકી. કારણ કે તમે એને, એ બંનેને એ સામેથી મળવા આવેલો છે. તો જોઈએ હવે એનું બંનેનું કન્વર્ઝેશન શું થાય છે ત્રણેયનું. જો હવે શું છે? ધ સ્કાય ઇઝ ફોલિંગ. ધ સ્કાય એટલે કે આકાશ, ઇઝ ફોલિંગ એટલે કે પડી રહ્યું છે. આકાશ પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ. અ પીસ એટલે કે નાનકડો એવો ટુકડો. ઓફ ઇટ એટલે કે તેનો. ઇટ એટલે કે તેનો. ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. ફેલ એટલે કે પડ્યો છે. રાઇટ એટલે કે બરાબર. ઓન ચિકન લિકન્સ હેડ. હેડ એટલે કે માથું. બરાબર ચિકન લિકનના માથે એનો એક ટુકડો પડ્યો છે. ચિકન લિકનના માથે પડ્યો છે એટલે ચિકન લિકન બોલતું નથી. એવું કોણ બોલે છે? હેની પેની. સરસ, વેરી ગુડ. તો હવે જોઈએ, ઓ ડિયર, ઓ ડિયર, અરે વાહલા, એ વાલા. સેડ કોકી લોકી. આવું કોણ બોલે છે? કોકી લોકી બોલે છે. એન્ડ હી ટુ, અને તે પણ એવું કરે છે. શું? બિગેન ટુ રન. બિગેન એટલે કે શરૂઆત કરી દે છે. શેની શરૂઆત કરી દે છે? રન એટલે કે દોડવાની. વિથ ધેમ એટલે કે તેમની સાથે, અને તે પણ તેમની સાથે દોડવાની શરૂઆત કરી દે છે. બાય એન્ડ બાય, વારા ફરતી વારા, દે મેટ ડકી લકી. દે મેટ એટલે કે તેઓ મળે છે. કોને? ડકી લકીને. ડકી લકી નામના વ્યક્તિને મળે છે. જુઓ ઉપરના ચિત્રમાં, જુઓ આગળ ચિકન લિકન છે, એની પાછળ લેફ્ટ સાઈડમાં કોણ છે? હેની પેની. અને એની 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 બાજુમાં જુઓ મોટો મરઘો છે એ કોણ છે? મોટો કુકડો છે એ કોણ છે? કોકી લોકી. અને સામે જે વાત કરે છે એ કોણ છે? ડકી લકી છે. હવે આગળ જોઈએ ડકી લકી સાથે શું કન્વર્ઝેશન થાય છે, શું વાતચીત થાય છે. વાય આર યુ રનિંગ, ચિકન લિકન, હેની પેની એન્ડ કોકી લોકી. વાય આર યુ રનિંગ એટલે કે તમે શા માટે દોડી રહ્યા છો? ચિકન લિકન, હેની પેની અને કોકી લોકી. અત્યાર સુધી કેટલા મિત્રો હતા? પેલા એક વ્યક્તિ દોડે છે. કોણ? ચિકન લિકન. પછી એની સાથે કોણ દોડવામાં જોડે છે? હેની પેની. પછી હમણાં કોણ જોડાણું? હવે કોકી લોકી. હવે એને મળ્યું કોણ? ડકી લકી. ડકી લકી મળ્યો. એટલે હવે શું કહે છે કે તમે શા માટે ત્રણેય વ્યક્તિઓ દોડો છો? ત્રણ વ્યક્તિઓના નામ કોણ હતા? ચિકન લિકન, હેની પેની એન્ડ કોકી લોકી. તો એવું પૂછ્યું તો આન્સર આપે છે હવે, ધ સ્કાય ઇઝ ફોલિંગ. ધ સ્કાય એટલે કે આકાશ, ઇઝ ફોલિંગ એટલે કે પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ. અ પીસ એટલે કે ટુકડો. ઓફ ઇટ એટલે કે તેનો. ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેન્ડ.
फेल एट के पड़ी गयो छे, राइट एट के बराबर, ओन चिकन लिकन हेड एट के माथा उपर, कोना चिकन लिकन ना, चिकन लिकन ना माथा उपर सीधो ए टुकड़ो पड़ियो छे। आवुं कोण बोले छे? कोकिलोकी। पछी डियर मी सेड डकी लकी एंड शी टू। डियर मी एटले के मारा वाला, एटले के तमने कई प्रॉब्लम पड़े एटले पहला शू निकले? हे मारा भगवान, हे मारा वाला, एवं निकले। एटले शू थयुं? आने पण एवुं लाग्युं के साचे प्रॉब्लम आवी गई, एटले ई पण बोले छे हे मारा वाला, एवुं बोलीने शू करे छे? सी टू, बिग सी टू एटले ते पण शू करे छे? बिगेन टू रन। बिगेन एटले के शुरू करी दे छे, टू रन एटले के दौड़वानुं, विथ देम एटले के तेमनी साथे, ते पण तेमनी साथे दौड़वानी शुरुआत करी दे छे। बाय एंड बाय, वारा फरती वारा। दे मेट गुसी पुशी। बाय एंड बाय, वारा फरती वारा। दे मेट एटले के तेओ मळे छे, गुसी पुशी એટલે ઘૂસી પૂસી નામના જે કુકડાને મળે છે। વાય આર યુ રનિંગ, તમે શા માટે દોડી રહ્યા છો? હવે કોણ કોણ દોડતું હતું? યાદ રાખજો, શું આવશે? ચિકન લિકન, હેની પેની, કોકી લોકી અને ડકી લકી। તો આ ચારેય વ્યક્તિઓ દોડતા હતા, તો હવે એને સામે કોણ મળ્યું? ઘૂસી પૂસી। અને એ પણ પૂછે છે કે તમે ચારેય વ્યક્તિઓ શા માટે દોડો છો? તો કોકી લોકી આન્સર આપે છે શું? ધ સ્કાય ઇઝ ફોલિંગ। ધ સ્કાય એટલે કે આકાશ, આકાશ છે પડી રહ્યું છે। અ પીસ ઓફ ઇટ, અ પીસ એટલે કે ટુકડો, ઓફ ઇટ એટલે કે તેનો, આકાશનો એક ટુકડો, ફેલ એટલે કે પડ્યો, રાઈટ ઓન ચિકન લિકન્સ હેડ, રાઈટ એટલે કે બરાબર, ઓન ચિકન લિકન્સ હેડ એટલે કે ચિકન લિકનના માથા ઉપર જ પડ્યો। વેન ગુસી પૂસી હર્ડ ધીઝ, વેન એટલે કે જ્યારે ગુસી પૂસી હર્ડ, હર્ડ એટલે કે સાંભળે છે, શું સાંભળે છે? ધીઝ એટલે કે આ શબ્દો, કયા શબ્દો? કે આકાશ પડી રહ્યું છે અને એના એનો એક નાનકડો એવો ટુકડો બરાબર ચિકન લિકનના માથા ઉપર પડ્યો છે, આ પ્રકારના શબ્દો છે એ સાંભળે છે। તો સી બિગેન ટુ રન વિથ ધેમ વિદાઉટ સેઈંગ અ વર્ડ। સી બિગેન ટુ રન, તે પણ સાથે જોડાઈ જાય છે, કાંઈ પણ બોલ્યા વગર, એના મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો નથી, અને એ શું કરે છે? સાતો સાત દોડવાનું ચાલુ કરે છે। બાય એન્ડ બાય, વારા ફરતી વારા। ધેય મેટ લાયન, ધેય એટલે કે તેઓ, મેટ એટલે કે મળે છે, લાયન એટલે કે સિંહને। જો સસલાની વાર્તામાં એ છેલ્લે કોને મળ્યા હતા? સિંહને। હવે આ મરઘીની વાર્તામાં પણ કોને મળશું? આપણે સિંહને। તો હવે કેટલા મિત્રો દોડતા હતા? ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી અને છેલ્લે કોણ આવ્યું હતું? ઘૂસી પૂસી। આ પાંચેય મિત્રો છે એ એકસાથે દોડતા હતા। તો હવે એ પાંચેય જણા છે, એ પાંચેય વ્યક્તિઓ છે એ કોને મળ્યા? સિંહને મળ્યા। તો સિંહ છે એમ પૂછે છે કે શું? કે વાય આર યુ રનિંગ, ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી એન્ડ ગુસી પૂસી, એટલે કે પાંચેય વ્યક્તિઓના નામ એણે લઈ લીધા અને બધાને પર્સનલી પૂછી લીધું કે તમે શા માટે દોડો છો? તો કોકી લોકી છે એ આન્સર આપે છે શું? કે ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ છે પડી રહ્યું છે। અ પીસ ઓફ ઇટ, એક નાનકડો એવો ટુકડો, ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ, ફેલ એટલે કે પડ્યો છે બરાબર ચિકન લિકનના માથા ઉપર પડેલો છે। તો હવે શું થયું? સો મી, સો એટલે કે બતાવો, મી એટલે કે મને, મને બતાવો। વેર ઇઝ ઇટ, વેર એટલે કે ક્યાં, ઇઝ એટલે કે છે, ઇટ એટલે કે તે, મને બતાવો તે ટુકડો ક્યાં છે? લાયન આસ્કડ, લાયન એટલે કે સિંહ, આસ્કડ એટલે કે પૂછે છે, સિંહ પૂછે છે શું? કે ક્યાં છે, મને તો બતાવો આકાશ કેવું છે એ। તો ચિકન લિકન ટુક ધેમ ટુ ધ ટ્રી, ચિકન લિકન ટુક, ટુક એટલે કે લઈને જાય છે, ધેમ એટલે કે તેમને, ટુ ધ ટ્રી એટલે કે ઝાડ સુધી। ચિકન લિકન છે એ તે પાંચે પાંચ વ્યક્તિઓને તે ઝાડ સુધી લઈ જાય છે। ક્યાં ઝાડ સુધી? કે જ્યાં તે શરૂઆતમાં આરામ કરી રહ્યો હતો। જો કયા કયા પાંચ વ્યક્તિઓ એને મળ્યા હતા? સૌથી પહેલાં હેની પેની, ડકી લકી, કોકી લોકી, પછી આવશે ઘૂસી પૂસી અને છેલ્લે
લાયન, સરસ, વેરી ગુડ. પાંચે પાંચ વ્યક્તિઓના નામ તમને તમને સરસ રીતે યાદ રહી ગયા છે. તો હવે આપણે આગળ વધીએ. તો શું કહે છે? ધેર વેર મેની ડ્રાય લીવ્સ ધેર. ધેર વેર એટલે કે ત્યાં હતા, મેની એટલે કે ઘણા બધા. તમને ખબર હોય જંગલ હોય ને પાંદડા હોય જ. મેની એટલે કે ઘણા બધા, ડ્રાય એટલે કે સૂકા, લીવ્સ એટલે કે પાંદડા, ધેર એટલે કે ત્યાં. ત્યાં ઘણા બધા સૂકા પાંદડાઓ હતા, એટલા માટે એ ડરી ગયું હતું. વેર ઇઝ યોર સ્કાય? વેર એટલે કે ક્યાં, ઇઝ એટલે કે છે, ઇઝ યોર એટલે કે તમારું, સ્કાય એટલે કે આકાશ. તમારું આકાશ ક્યાં છે? ધ લાયન આસ્ક્ડ. ધ લાયન એટલે કે સિંહ, આસ્ક્ડ એટલે કે પૂછે છે કે શું, કે તમારું આકાશ ક્યાં. ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી એન્ડ ગુસી પુસી લાફડ. બાકીના જે પાંચે પાંચ વ્યક્તિઓ હતા જે સિંહ સિવાયના, એ બધા શું કરે છે? લાફડ. લાફડ એટલે કે હસી પડે છે. કોણ કોણ? ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી અને ગુસી પુસી, આ બધા હસવા માંડે છે. તો હવે આની એક્સરસાઇઝ છે એ આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.